ઉમરગામ નગરપાલિકામાં પ્રમુખ રામશબદસિંહની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં વિવિધ 10 સમિતિની રચના કરવામાં આવી હતી. નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે ગૌરવ માછી તથા ટાઉન પ્લાનિંગ સમિતિના અધ્યક્ષ તરીકે આનંદસિંહ તથા ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ તરીકે જસુમતીબેન દાડેકરની વરણી કરવામાં આવી હતી. જો કે પાલિકામાં જાહેર કરાયેલી 10 સમિતિઓની રચનામાં શાસક ભાજપ દ્વારા કોંગ્રેસના સભ્ય મધુકર નીપજને પણ મહેકમ સમિતિના અધ્યક્ષ બનાવતા કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી જોવા પામ્યો હતો. જો કે ઉમરગામ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઈ મોહિતે પાલિકાના શાસક ભાજપ પક્ષ દ્વારા કોંગ્રેસના સભ્યને અધ્યક્ષ બનાવવા માટે નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસ પક્ષમાં ભાગલા પાડવાની ચેષ્ટા સાથે સરખાવી હતી. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્ય મધુકર નીપજ જો ભાજપ સાથે ચાલશે તો તેમની સામે શિસ્તભંગના પગલા લેવાશે. સભા જે પાછલી સામાન્ય સભા 19-11 મુલતવી રખાયેલી હતી તેને આજે ફરીથી લેવાઈને એમાં વિવિધ સમિતિઓને રચના કરવામાં આવી જે શાંતિપૂર્ણ રીતે થઈ ગઈ છે અને એમાં બધા કોર્પોરેટર બધાનો સાથ સહકાર સારો હતો અને સારી રીતે આ આજની સામાન્ય સભા સંપન્ન થઈ. અને જે સંગઠને કે પાર્ટીએ જે મેન્ડેટ આપેલા એને બધા સભ્યોએ વધાવી દીધા. આજે ઉમરગામ પાલિકાની સમિતિની રચના હતી એમાં તમારા કોંગ્રેસના એક નંબરના ઓમાણી ચૂંટાયેલા મધુકરભાઈ નીપજને ભાજપે એક મહેકમ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી. આ બાબતે તમારે શું કહેવાનું? હવે તમે જે વાત કરી આ જાણકાર મને હજુ તો લેખિત હજુ કંઈ જોયું નથી, તો જો એ જો સાચી વાત હશે તો એના પર અમે કાયદેસર પગલાં લઈને એના પાસે રાજીનામું લેશું. રાજીનામું લઈને પછી પેટા ચૂંટણી આવે? હા, 6 મહિના પછી પેટા ચૂંટણી આવશે. મધુકર નિજબ કયા વોર્ડમાં ચૂંટેલા? નંબર 1 વોર્ડમાં. એ તમારે તમને આ બાબતમાં કંઈક ખ્યાલ નહીં? અન્ય ખ્યાલ નથી, બિલકુલ નહીં. આ મધુકર નિજબે અગાઉ પણ કંઈક પ્રમુખની ચૂંટણી વખતે પણ કંઈક પાર્ટી વિરોધી કરેલો, ત્યારે તમે કંઈક એક્શન લીધી? ત્યારે અમે એ કીધું કે સમજાયો તો ભૂલ થઈ ગઈ એમ વાતમાં અમે કરી અને પડતું મૂકી દીધું, ફરીથી નહીં થાય એમ કીધું. એટલે તમે એનું રાજીનામું આપો? હા, તેના પર ચૂંટાયેલા. હા, એ કાયદેસર અમારા સિમ્બોલ પર ચૂંટાયેલો તો સિમ્બોલ પર ચૂંટાયેલો એટલે એના પર એક્શન લેવાય.